બેટી પઢાઓ બેટી વધાઓની કહેવત સરકાર દ્વારા ઘણી કહેવત કહેવાય છે, પરંતુ સામાન્ય ગરીબ પરિવારમાં 5 પુત્રીઓનો બાપ જ્યારે પોતાની હાથ પગની કમાઈ ઉપર 3 દીકરીઓને ફરવા સ્તરીય કક્ષાએ પહોંચાડે ત્યારે તમે હિન્દી ફિલ્મ દગલ તો જોઈ જ હશે. આજે અમે તમને એક હકીકત બતાવવા જઈ રહ્યા છીએ. હિન્દી ફિલ્મ દંગલની પ્રતિ કોપી સાબિત થઈ હોય એવું લાગે. જો કે કંઈક આવું જ સાબરકાંઠાના હિંમતનગરના હાપા ગામે બન્યું છે, જ્યાં હોસ્પિટલ આગળ ચાવેચીને ગુજરાન ચલાવનારા બાપે 3 દીકરીઓને નેશનલ કક્ષાએ પહોંચાડી સમગ્ર ગુજરાત માટે રોલ મેડલ બની રહી છે. જો કે હાલમાં સરકારે પણ આ પરિવારને પ્રતિમાસ 5,000 રૂપિયા થકી મદદ કરી રહી છે. ચાવેચીને ગુજરાન ચલાવતા પિતાએ પોતાની પુત્રીઓની રમતગમતમાં રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડી દીધી, તો હવે તેની પુત્રીઓ હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં જાણે કે અન્ય દીકરીઓ માટે રોલ મોડલ બની રહી છે. આ દીકરીઓ દંગલ ફિલ્મની ગીતા અને બબીતા જેવો જોમજુસ્સો અને જાત પણ ભરોસો ધરાવે છે, તો પિતામાં પણ જાણે ઠાંસીને જુસ્સો દેખાય આવે છે. હિંમતનગર નજીક આવેલા હાપા ગામની આ દીકરીઓએ રમતગમતમાં કરાટેમાં પોતાનું કૈવેત બતાવી હાલ રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચીને સિલ્વર મેડલ પણ મેળવી જીતી ચૂકી છે. હાપા ગામના ગજેન્દ્રસિંહ મકવાણાની દીકરી તોરલે પરિવારમાં સૌથી પહેલા કરાટાની તાલીમ લીધી માટે પહેલ કરી અને પરિવારે તે માટે તેના ચહેરા પર રહેલા જુસ્સા કરતા બમણા જોમ અને જુસ્સાથી તેને 6 વર્ષ અગાઉ કરાટેની તાલીમ અપાવવાની શરૂ કરી. આ જોઈને તેમની બીજી દીકરી માયાએ પણ તોરલની જેમ કરાટેમાં કિસ્મત અજમાવવાનું શરૂ કરી, તેમજ છેલ્લે બીજલે પણ કરાટેમાં જોડાઈ છે. મોટી પુત્રી તોરલ મકવાણા કહે છે કે અમે આ પરિવારમાં 5 બહેનો છીએ અને જેમાં અમે 3 બહેનો કરાટે શીખ્યા છીએ અને અમે નેશનલ સુધી 2 બહેનો પહોંચ્યા છીએ. આગામી ટાર્ગેટ ઇન્ટરનેશનલ ગેમ્સમાં ભાગ લેવાનો છે. બીજી સફર પુત્રી માયા મકવાણા કહે છે કે અમે આ માટે ઘરે અને મેદાનમાં પણ તાલીમ મેળવવા માટે જઈએ છીએ. નિયમિત રીતે તાલીમ મેળવીને અમે નેશનલ સુધી પહોંચ્યા છીએ. સૌથી મોટી દીકરી તોરલ હાલમાં 13 વર્ષની છે અને તે કરાટેમાં બ્લેક બ્લેડ ધરાવે છે, તો બીજી પુત્રી માયા હાલમાં 11 વર્ષની છે અને તે બ્રાઉન બ્લેડ ધરાવે છે. મારું નામ મકવાણા તોરલ છે. હું 6ઠા ધોરણથી કરાટે જોઈન્ટ કર્યું છે. અત્યારે હું 11મા ધોરણમાં ભણું છું અને હું સ્ટેટ ડિસ્ટ્રિક્ટ નેશનલ સુધી તો મેડલ મારા આવે જ છે, પણ ઇન્ટરનેશનલ સુધી આવે તેવો મારો પ્રયત્ન છે. એમાં હું બેસ્ટ કરીને બતાવીશ અને મારા માતા પિતા અને મારા કોચ શ્રી તે બહુ જ મારી માટે મહેનત કરે છે, તે હું બી એમથી ડબલ મહેનત કરીશ અને ઇન્ટરનેશનલ સુધી મારું પરફોર્મન્સ બેસ્ટ બતાવીશ. અને મારા પપ્પા છે, તે ચાની દુકાન છે તેમની, તે માટે એ બધો જ પ્રયત્ન કરે છે કે એનું કરિયરમાં કંઈ ભૂલ ના થાય તે માટે. અને હું બી કરીશ કે મારું ઇન્ટરનેશનલ સુધી મારો મેડલ મેળવે અને તે માટે હું મારા દેશ ગામ અને દેશનું નામ રોશન કરીશ. માયા મકવાણા, તોરલ મકવાણા અને બીજલ મકવાણા એ હાપા ગામના વતની છે અને એના કુટુંબમાં 5 બહેનો છે. આ 5 બહેનોના જે પિતા છે ગજેન્દ્રસિંહજી, એના માટે સતત ને સતત મહેનત કરી અથાગ પ્રયત્ન કરે છે કે એમની દીકરીઓ આગળ આવે. એના માટે એમની આર્થિક પરિસ્થિતિ સારી નથી, તો છતાં પણ એ ચાનો ધંધો કરે છે, સાઈડમાં ખેતીનો ધંધો કરે છે અને એમાંથી જે પણ આમદની મળે છે એમાંથી મોટાભાગેના પૈસા એના દીકરીઓના ઉછેર માટે વાપરે છે. એની દીકરીઓ આગળ વધે એના માટે પ્રયત્ન કરે છે. આ દીકરીઓ એના પ્રાધરના આ પ્રયત્નના દ્વારા આજે જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ એ નામના મેળવી છે અને મેડલો પ્રાપ્ત કર્યા છે. હવે આ મેડલો મેળવ્યા છે એટલે સરકાર પણ એને સહાય કરે છે આર્થિક રીતે, કે એ સેન્ટર ઓફ એક્સલન્સીમાં સિલેક્ટ થઈ છે એટલે એને મહિને 5,000 રૂપિયા એના ખાતામાં જમા થાય છે. એની સાથે સાથે ઘણા દાતાઓ પણ એવા છે જે એમને મદદ કરે છે, એમને સારી કીટ મળી શકે, એમને સારા સાધનો મળી શકે જે આગળ ઇન્ટરનેશનલમાં એ જઈ શકે એના માટે. સૌથી નાની 7 વર્ષની બીજલે પણ બંને બહેનોના પગલે હાલ ઓરેન્જ બેલ્ટ હાંસલ કરી ચૂકી છે. તે પણ બેલ્ટ બ્લેક બેલ્ટ મેળવવાની ધગશ ધરાવે છે. ગજેન્દ્રસિંહ મકવાણા
આમ તો ચાની નાનકડી દુકાન ધરાવે છે અને ચાની દુકાનમાંથી સાંજ પાડે થતી ત્રણ આંકડાની મોડ આવકમાંથી પોતાના પરિવારનું ગુજરાન કરે છે. ગુજરાન ચલાવવાની સાથે કરાટેની તાલીમ દીકરીઓને અપાવી અને તે માટે કરવો પડતો ખર્ચ તેમના માટે જાણે કે આભરે સાંધવારૂપ હતું. આમ છતાં તેમણે મનને મક્કમ કરીને પોતાની પુત્રીઓને તેમના સપના પૂરા કરવા શક્ય તમામ પ્રયાસો કર્યા અને એ જાણે કે હવે સફળતા આવી ચૂક્યા છે. ત્રણ પૈકી બે પુત્રીઓ તોરલ અને માયા બંને નેશનલ સ્કૂલ ગેમ્સમાં સફળતા મેળવી ચૂકી છે અને તેઓ હજુ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખિતાબ મેળવે તે માટે તૈયારીઓ કરાવી રહ્યા છે. ગજેન્દ્રસિંહના મન તેમની પાંચેય દીકરીઓ દીકરા છે અને એટલા જ મનોબળથી દીકરીઓએ પણ પોતાને શક્તિશાળી દીકરા સમાન હોવાનું પણ જાણે કે સાબિત કરી બતાવ્યું છે. હવે પિતા હોવા છતાં પણ હવે તેઓ દીકરાઓની દીકરીઓની સફળતાની નામથી જ ઓળખવા લાગ્યા છે. કેન્દ્ર સરકાર પણ તેમની બંને પુત્રીઓ માટે હવે દર માસે 5,000 રૂપિયા સહાય આપે છે. આમ હવે પુત્રીઓને તાલીમ અને અભ્યાસમાં પણ આર્થિક રીતે રાહત થઈ છે. સફળ પુત્રીઓના પિતા ગજેન્દ્રસિંહ મકવાણા કહે છે કે મારા માટે મારી પુત્રીઓ દીકરા જ છે અને એ જ રીતે તેમને આગળ વધારી છે. ચા અને ખેતીકામ કરીને ગુજરાન ચલાવું છું, પણ આશા છે કે દીકરીઓ આંતરરાષ્ટ્રીય રમત સુધી પહોંચી શકશે. કરાટેના પ્રશિક્ષક જુરજારસિંહ વાઘેલા કહે છે કે બે પુત્રીઓ નેશનલ ગેમ્સમાં સફળ થઈ છે અને એટલે જ તેમને સરકારે પણ સહાય આપવી શરૂ કરી છે. બંને તૈયાર કરવા માટે તેના પિતા ચાની દુકાનમાંથી ઓછી આવક હોવા છતાં પણ તેઓએ સંઘર્ષ કર્યો. સરકાર સશક્તિકરણના પ્રયાસોની વાત કરે છે, પણ આ વાતો વચ્ચે સાબરકાંઠાના હાપા ગામના ગજેન્દ્રસિંહ સરકારની યોજનાઓ કરતાં પોતાના જાત પર વિશ્વાસ તેમજ દીકરીઓને દીકરા સમાન ગણી સમગ્ર ગુજરાતને એક ઋણ મોડલ પૂરો પાડે છે. જોકે સરકાર આ મુદ્દે આગામી સમયમાં પરિવારને કેટલો સહયોગ અને સહકાર આપશે એ તો સમય બતાવશે. લલિત ડામોર, જેડેશ્રી, સાબરકાંઠા. મારે 5 દીકરીઓ છે. પાંચ દીકરીઓ 3 દીકરીઓમાં મેં સ્પોર્ટમાં જોઈન કરી છે. સ્પોર્ટમાં જોઈન એટલે કરાટે જોઈન કર્યું છે. એમના માટે કરાટે મહિલાને કરાટેથી બેનિફિટ રહે અને પોતાની જાતનું રક્ષણ કરે અને બીજાનું રક્ષણ કરે અને સ્પોર્ટમાં. અને હું મારે છોકરીઓ છે એ હું લોકો સમજે છે કે ભાઈ છોકરીઓ હોય એટલે બારું સાપનો બારો હું સમજે છે, પણ મારા માટે સાપનો બારો નથી, સુખનો બારો છે એમ સમજી અને મેં આગળ મોકલવાની પ્લે છે. અને મારો સાઈડમાં ચાનો પણ ધંધો છે. ચામાંથી મજૂરી કરી, ખેતી મજૂરી કરી એમને આગળ મોકલીશ. અત્યારે હાલ તો નેશનલ લેવલે પોકાળ્યા છે અને આગળ રાષ્ટ્રીય કક્ષાએ પણ પોકાળ્યા છે. હવે મારી ઈચ્છા છે ઇન્ટરનેશનલ પોકારું એવી ઈચ્છા છે. અને છોકરીઓને હું આગળ મોકલીશ અને મારા છોકરા બેઠામાં રાખીશ અને આગળ મોકલીશ અને દેશનું નામ પણ રોશન કરીશ અને છોકરીઓને લોકોને બતાવી કે છોકરીઓ શું છે, છોકરીઓને મહિલા શું કહેવાય એ પણ મારા મોદી સાહેબનું પણ આપણા ત્યાં હાલ મોદી સાહેબ પણ બહુ સાથ સહકાર આપ્યો છે મહિલાને. પણ હું પણ મારી દીકરીઓને એવો જ સાથ સહકાર આપીશ અને આગળ મોકલીશ. બેટી બચાવો.